સંતરામપુરા નગરપાલિકાના 6 થી 7 વોર્ડમાં કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવતા આરસીસી રસ્તાઓ હાલમાં બિસ્માર બન્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સંતરામપુર નગરપાલિકાના 6 વોર્ડમાં પાકા આરસીસી રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. તેને માત્ર ને માત્ર 6 થી 8 માસ જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ રસ્તાઓની હાલત અત્યંત દયનીય થવા લાગી છે. સંતરામપુર કાદરી મસ્જિદ વિસ્તારમાં ડોક્ટર હકીમના દવાખાનાનો વિસ્તાર, ભોયવાડા ટેકરી અને હુસેની ચોક વિસ્તારમાં પણ રસ્તાઓ બિસ્માર બન્યા છે. ત્યારે સંતરામપુર નગરપાલિકા દ્વારા આ બાબતે કોન્ટ્રાક્ટર પાસે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને બિસ્માર બનેલા રસ્તાઓ ફરીથી રિનોવેશન કરવામાં આવે તેવી લોક માંગણી છે. ઉલ્લેખનીય છે, કોલેજ રોડ તરફનો માર્ગ સતત વાહનોની અવર જવર વાળો હોવાથી આ રસ્તાની હાલત અત્યંત ખરાબ હોય સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રસ્તો બનાવવામાં આવ્યો ત્યારે તેની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈમાં યોગ્ય ધ્યાન આપવું જોઈએ તે આપવામાં ન આવતા હાલમાં તેમાં વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહી છે. હાલમાં આ માર્ગનું સમારકામ ચાલી રહ્યું છે ત્યારે તેમાં પણ ધારાધોરણ અને ક્વોલિટી કંટ્રોલના નિયમ મુજબ કામ થતું નહીં હોવાની સ્થાનિક લોકોમાં ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે કે કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટની જગ્યાએ સાગોલ વાપરીને કામ ઉતાવળે પૂરું કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જે કેટલે અંશે વ્યાજબી ગણાય. કોન્ટ્રાક્ટરની કામગીરીમાં મોટા મોટા છીંડા હોવાથી અને હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરતો હોવાની લોક ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે રસ્તાના કામો સારી રીતે થાય તેવી નગરજનો અને જાગૃત લોકોની લાગણી અને માંગણી છે. નગરપાલિકા દ્વારા આજે આરસીસી રસ્તો બન્યો છે એને કેટલો સમય થયો? 6-7 વર્ષ. અને આ કોન્ટ્રાક્ટરે જે કામ કર્યું છે એમાં રોડ આટલો જલ્દી કેવી રીતના તૂટી ગયો? એમને કંઈ માલ સામગ્રી નાખ્યું હતું સાહેબ રોડના અંદર, રમત જમત એમને વેઠ ઉતારીને કામ કરી જતા રહ્યા સાહેબ, એ બધું કામ કર્યું નથી. એટલે એમની કામગીરીથી તમે નથી નાના છે? 10 વખત કીધું એમને કે રોડ કમ્પ્લીટ મળી ગયા, અમને તો માણસો કોઈ સમજતું નથી. કોઈ નગરપાલિકાને અમને તમે કોઈ જાણ કરી? બધાને જાણ કરી અમે. અચ્છા, એમનો શું જવાબ કેવો છે? એ માણસો કે તમે તમારા જે વોર્ડના એ છે એમને કહો એમ કે મેં એમને બી કીધું, પણ એ બી કોઈ સમજતા નથી સભ્યોને. એમ આ રોડ તો સમજે કે હું આ તો જે 5 વર્ષ છે એમને પહેલો તે પાસ કરેલો છે, હજી તે આ નવો રોડ એમને આ ચાલુ જ કર્યો છેલ્લા વર્ષે 5 વર્ષ છેલ્લું પાસે એના પછી એમને. અમીન કોઠારીનો રિપોર્ટ, સંતરામપુર.